अरवली जिला में विकास सप्ताह की सांस्कृतिक सहित विविध कार्यक्रमों योजी वहीवटी तंत्र उत्साह भरे उजवणी करी रह्यु छे। परंतु आज अरवली जिला अंतरियाळ एवा विस्तारों ज्यां आज पण विकास पहोंच्यो नथी। ट्राइबल विस्तार नी धारासभ्य सहित पदाधिकारी मोटा उपाड़े सरकार विकास की बातों ने लई गामडे गामडे जाहरात करता हो, परंतु वरवा दृष्टिओ ने कोई रोकी सके खरुं? जेवा अनेक सवालों वच्चे मेघरज तालुकाना गोरवाड़ा ओढ़ा गामे एक वृद्धा ने कुदरतनी मौत बाद सबने समसाने लई जवा माटे डाघुओ ने नदी माथी पसार थवुं पड़े छे। गोरवाड़ा ने ओढ़ा वच्चे डीप बनावानी मांग पोकळ साबित थई छे। चोमासा सीजन में पाणीना भारे वहन होय त्यारे अंतिम संस्कार माटे तरकवार इस्त्री थईने समसाने लई जवाय छे। साचा अर्थमां विकासनी वातोने सार्थक करी बतावतुं होय तो आवा आंतरिया विस्तारनी मुलाकात पण जरूरी छे। स्वजनो मृतदेहने कांध आपी ऊंडा पाणीमां थई पसार थवुं पड़े छे, एनाथी बीजी कमनसीबી શું હોઈ શકે? અંતિમ વિધિના વરવા દ્રશ્યો જોઈ વિકાસની વાતો સામે અનેક પ્રશ્નો ઊભા છે। ઓઢા ગામમાંથી ગોરવાડા ગામ તેમજ ગ્રામ પંચાયત ખાતે જવા માટે નદીમાં પાણી હોવાથી 15 કિલોમીટરને ફળી ગ્રામ પંચાયત પહોંચી શકાય છે। બીજી તરફ બન્ને ગામના જોડતા રસ્તા પર માજુમ નદીનો વહેણ પણ જાય છે, એને લઈ અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ રસ્તા અને ડીપ અંગે ગ્રામ પંચાયત દ્વારા 2022માં 191 લાખ રૂપિયાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે। તેમજ આ બાબતે ધારાસભ્યને પણ મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં હજુ કામ થયું નથી। તો ઝડપથી વિકાસ સપ્તાહની ઉજવણીમાંથી બહાર આવી જાય, જ્યાં વિકાસ નથી પહોંચ્યો ત્યાં પહોંચે તેવી માંગ સાથે રસ્તાનું કામ ઝડપથી મંજૂર કરવામાં આવે તેમ સરપંચે અને ગ્રામજનોએ જણાવ્યું હતું। હવે અમારે અહીં ગોરવાડા અને ઓઢાને આ જોડતો રસ્તો છે અને 4 કિલોમીટર છે, ત્યારે અંતોલી અને ઓઢાને સરહદેથી આ સમસાને માણસો અમે આવીએ છીએ। ત્યારે 4 દિવસ અગાઉ એક બેનનું અવસાન થયું હતું, ત્યારે આ રસ્તા પર અમે લઈને આવ્યા ત્યારે પાણી બહુ વધારે વહેણ છે અને ઊંચું કરીને આવવું પડ્યું હતું। અને અમે અગાઉ જોશિયારા સાહેબ હતા એ વખતે પણ રજૂઆત કરી હતી, અને જોશિયારા સાહેબ સ્થળ પર આવ્યા હતા, અને અત્યારે સરપંચશ્રીએ અત્યારે ચારું ધારાસભ્યને પણ રજૂઆત કરી છે, અને સરપંચ છે એ અમારા આમ કે સારા માણસ છે, રજૂઆત બધે કરે છે, પણ સરકાર હવે સાંભળે કે ન સાંભળે એ કશું અમે કહી શકતા નથી। પણ અમારે બહુ મુશ્કેલી છે, તો આ રસ્તા ઉપર 4 કિલોમીટરના રસ્તા ઉપર ડીપ અગર ભૂલ થાય તો અમને સારું એવું લાગે છે। બોલો, ઓઢાના ગામના એક પ્રતિનિધિ તરીકે હું કહું છું કે અમારે ઓઢાથી ગોરવાડા જતો રસ્તો છે એ રસ્તા ઉપર માજુમ નદીનો એક વાળો છે, અને એ વાળો એટલો ઊંડો છે કે અમારે એ રસ્તે જવું મુશ્કેલ છે। ચોમાસાના દિવસમાં અમારે લગભગ 4 મહિના સુધી 10-15 કે 20 કિલોમીટર જેટલું ફરીને એ ગોરવાડા અમારી પંચાયત વિસ્તારમાં જવું પડે છે, અને એ વિસ્તારમાં જ અમારું સ્મશાન આવેલું છે, તો અમારે અંતિમ યાત્રામાં જવું હોય તો એ પણ અમારે એ બાજુ ફરીને જવું પડે છે, અને આ પાણીમાંથી અમારે જઈ શકાતું નથી। એટલે અમને સરકાર દ્વારા આવી કોઈક સગવડ કરી આપવામાં આવે અને આઝાદી પછી અમને કંઈક આવું કંઈક કામ મળે એવી અમારી અપેક્ષા છે। હું સુવેરા જસોદાબેન જગદીશભાઈ, અમારા ગામ પાસે ઓઢાથી ગોરવાડા ગામ સુધી 4 કિલોમીટર કાચો રસ્તો તેમજ રસ્તા વચ્ચે માજુમ નદી વહેમાં આવેલ છે, જ્યાં ઓઢા કટારા ફળીથી ગોરવાડા હનુમાનજી મંદિર સુધી રસ્તા એમ તેમજ દીપ માટે દરખાસ્ત 2022માં મૂકેલ છે, પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ કામ થયું નથી। તેમજ ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવેલ છે, કાચા રસ્તા તેમજ દીપના અભાવે 108 પણ જઈ શકતી નથી, તેમજ મરણ સમયે સબને પાણીમાં થઈને લઈ જવું પડે છે, તો આવી પરિસ્થિતિમાં જોઈ ઝડપથી દરખાસ્ત લઈ કામ મંજૂર કરવામાં આવે તેવી સરપંચ તરીકે માંગ કરું છું। જીતેન્દ્ર પટેલ, અરવાલી।